હેલો સ્ટુડન્ટ્સ, ધોરણ 10 વિષય વિજ્ઞાન અને ટેકનોલોજી, એમાં ચેપ્ટર નંબર 6 જૈવિક ક્રિયાઓ. બરાબર, આપણે જૈવિક ક્રિયાઓ વિશે અભ્યાસ કરવાનો છે. એમાં આપણે આજે પોષણની પદ્ધતિ વિશે અભ્યાસ મેળવવાનો છે અને આપણે વનસ્પતિની અંદર પોષણની પ્રક્રિયા વિશે માહિતી મેળવી લીધી. હવે આજના વિડીયોમાં આપણે મનુષ્યમાં પોષણ વિશે માહિતી મેળવવાની છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, પાચન માર્ગ અથવા તો પાચનની જે મૂળભૂત સ્વરૂપે મુખથી ચાલુ કરવાનું છે. બરાબર, અને એક લાંબી નળી જેવી રચના છે અને આગળના વિડીયોમાં આપણે આની આકૃતિ જોઈ. બરાબર, અને આ નળી, આ જે આકૃતિ છે એમાં આપણે આ પાચન માર્ગ છે આખો, એના વિવિધ ભાગો છે એમાં જોવા મળ્યા. પછી બધા પ્રકારના વિવિધ પ્રકારના કાર્યો કરવા માટે જુદા જુદા વિસ્તારો છે, વિશિષ્ટતા ધરાવે છે. અને જે આ જે બધો ખોરાક છે એ આપણા શરીરમાં એક વખત પ્રવેશ પામે પછી એનું શું થાય છે, એનું પાચન કેવી રીતે થાય છે, એના વિશે આપણે આજના વિડીયોમાં ચર્ચા કરવાની છે. બરાબર, અને આપણે વિવિધ પ્રકારના ખોરાક લઈએ છીએ પરંતુ એને પસાર તો આ એક જ પાચન નળીમાંથી પસાર થવાનું છે. બરાબર, જેના લીધે આ જે ખોરાક છે એનું નાના નાના સમાન કણોમાં રૂપાંતરણ થાય છે અને દાંત વડે ખોરાકને ચાવી અને આ બધી ક્રિયા છે કરવામાં આવે છે. બરાબર, અને પાચન માર્ગનો જે અંદરનો ભાગ છે, અંદરનું જે સ્તર છે એ ખૂબ જ નાજુક હોય છે. બરાબર, અને હવે તમે આગળના વિડીયોમાં જોઈ આકૃતિ વિશે માહિતી મેળવી. બરાબર, આકૃતિ દોરી તમે. હવે આ વિડીયોમાં આપણે મનુષ્યનો જે પાચન માર્ગ છે એમાં કેવા કેવા અંગો આવેલા છે, કયા કયા અંગો દ્વારા આખો પાચન માર્ગ બને છે, સહાયક પાચન અંગો કયા છે, બરાબર, તેના વિશે આપણે માહિતી મેળવી લઈએ. સૌપ્રથમ આપણે પાચનતંત્ર આખું બને છે કેવી રીતે, તો કે એક પાચન નળી અને સહાયક ગ્રંથિ આ બંને ભેગા મળી અને આખા પાચનતંત્રનું નિર્માણ કરે છે. બરાબર, એમાં પાચન નળી છે એમાં કેટલા કેટલા અંગો આવે, તો કે સૌપ્રથમ મુખ. બરાબર, પછી મુખથી નીચેના ભાગમાં, એટલે કે આપણે વાત કરીએ બહારથી જોઈએ તો ગળાનો જે ભાગ છે એ જે ગરદન છે એનો ભાગ છે એમાં કંઠ નળી. બરાબર, ત્યાર પછીથી નીચે આવશે અન્નનળી, ત્યાર પછી કોથળી જેવી રચના જેનું નામ છે જઠર, પછી નાનું આંતરડું, મોટું આંતરડું, મળાશય અને મળદ્વાર, આટલા અંગો છે એનો સમાવેશ થાય છે પાચન નળીમાં. બરાબર, ટોટલ થઈને 8 ભાગ છે. બરાબર, 8 જુદા જુદા ભાગની રચના થઈ અને આ જે બધા છે 8-8 ભાગ એ ભેગા મળી અને આખી પાચન નળીની રચના કરે છે. વ્યવસ્થિત લાઇનમાં યાદ રાખવાના છે, આમ તો રહી જાય એવા જ છે, એક પછી એક વન બાય વન યાદ રાખો એટલે રહી જ જાય. મુખ, પછી ગળામાં આવે એટલે કંઠ નળી, પછી અન્નનળી આવે જેમાંથી ખોરાક પસાર થઈ અને જઠર સુધી પહોંચશે, પછી નાનું આંતરડું, મોટું આંતરડું, પછી મળાશય અને મળદ્વાર. બરાબર, ત્યાર પછી પાચનતંત્રનો ભાગ છે સહાયક ગ્રંથિઓ. સહાયક ગ્રંથિઓ એટલે એવી કે જેની અંદર ખોરાક જતો નથી પરંતુ એમાંથી જે ઉત્સેચકો નીકળે છે એની મદદથી ખોરાકનું પાચન થાય છે. બરાબર, તો આવી સહાયક 3 ગ્રંથિઓ છે. કઈ કઈ છે, તો કે એક છે લાળ ગ્રંથિ, યકૃત અને સ્વાદુપિંડ. ત્રણે 3 ગ્રંથિઓ છે. બરાબર, અલગ અલગ જગ્યાએ આવેલી છે, આમ પાચનતંત્રમાં જ ગણાય છે પરંતુ એની અંદર ખોરાક જતો નથી, માત્ર એમાંથી જે સ્ત્રાવ ઉત્પન્ન થાય છે એનો ઉપયોગ ખોરાકનું પાચન કરવા માટે થાય છે. બરાબર, એની અંદર કોઈ ખોરાક જતો નથી. એટલે પાચન નળીના 8 ભાગ અને સહાયક ગ્રંથિઓ 3 છે. બરાબર, અને એક એક્સ્ટ્રામાં પિત્તાશય આવે પરંતુ એનું આવશે હમણાં, અત્યારે આપણે જોશું. બરાબર, એટલે આટલા ભાગ છે એ બધા ભેગા મળી અને આખા પાચનતંત્રની રચના કરે છે. બરાબર, હવે આપણે પાચન નળીના જે ભાગ છે એનો આપણે 1x1 ડિટેલમાં આપણે અભ્યાસ કરીએ. એમાં સૌથી પહેલાં છે મુખ, એટલે આપણે મુખ વિશે અભ્યાસ કરીએ. તો મુખની અંદર પહેલાં તો 3 પ્રકારની રચના જોવા મળે છે. એક છે દાંત, લાળ ગ્રંથિ અને જીભ. બરાબર, એમાં દાંતનું શું કામ છે, તો કે દાંતની મદદથી ખોરાક છે એ દળાય છે, ચવાય છે અને ખોરાક છે એ કાપવાનું કામ કરે છે. બરાબર, આપણે સફરજન ખાવું હોય તો એને કાપીને ખાવું પડશે, તો એ બધું કામ છે એ કેના દ્વારા થાય, તો કે દાંત દ્વારા થાય છે. એટલે આમ સરળ જ છે, એકદમ ઇઝી, એક વખત સમજી લ્યો એટલે આવડી જાય એવું છે કે દાંતનું કામ શું છે, તો કે ખોરાકને દળવાનું, ચાવવાનું અને કાપવાનું. ત્યાર પછી મુખનો બીજો ભાગ છે લાળ ગ્રંથિ. આપણે અહીંયા વાત કરી હતી સહાયક ગ્રંથિ છે લાળ ગ્રંથિ. બરાબર, જે મુખની અંદર આવેલી છે
તો લાળ ગ્રંથિનું શું કામ છે? તો કે લાળ ગ્રંથિમાંથી એક ઉત્સેચક ઉત્પન્ન થાય છે જેનું નામ છે લાળરસ. બરાબર, લાળરસ ઉત્પન્ન થાય છે, તમને બધાને આના વિશે ખ્યાલ જ છે. તો એ લાળરસ જે ઉત્પન્ન થાય છે એની મદદથી ખોરાકનું પાચન થાય છે. બરાબર, અને પછી મુખની અંદર જ આવેલો એક ભાગ છે જીભ. જીભનું કામ શું છે? તો કે આમ તો બોલવાનું ને એવું બધું છે ઘણું, પરંતુ અહીંયા આપણે પાચન માટે એનું મેઇન કામ શું છે? તો કે લાળ ગ્રંથિમાંથી જે લાળરસ ઉત્પન્ન થાય છે એને ખોરાક સાથે મિક્સ કરે છે, ખોરાકની સાથે એને ભેળવે છે. બરાબર, હવે પછી હવે પાચનતંત્રનો પાચનનળીનો બીજો ભાગ છે કંઠનળી. બરાબર, એ જે મુખ પૂરું થાય એટલે એના પછીનો વિસ્તાર છે ત્યાંથી શરૂ થાય છે. મુખનો જે પાછળનો ભાગ છે, બરાબર, એને કંઠનળી કહેવામાં આવે છે. એટલે એ લખ્યું છે મુખનો પશ્વ વિસ્તાર. પશ્વ એટલે પાછળનો ભાગ. બરાબર, આમ તો પશ્ચ એવું બોલાય. અને પછી મુખથી મુખ જ્યાં પૂર્ણ થાય ત્યાંથી કંઠનળીની શરૂઆત થાય છે. બરાબર, અને કંઠનળી પૂરી ક્યાં થાય? તો કે અન્નનળીની અંદર. બરાબર, અન્નળી ચાલુ થાય ત્યાં કંઠનળી છે એ પૂર્ણ થઈ જાય, એટલે અન્નળીમાં એનો ભાગ છે એ ખુલે છે. એટલે આમ તો આખે આખું ઓપન જ હોય છે, આખે આખો ભાગ ખુલ્લો જ હોય છે, તો જ એમાંથી ખોરાક પસાર થઈ શકે. બરાબર, એટલે જે આગળનો વિસ્તાર છે એ ક્યાં છે? તો કે મુખનો જે છેલ્લેનો વિસ્તાર છે એ, અને અન્નળીમાં ખુલે છે એ. બે જ વસ્તુ યાદ રાખવાની છે. કંઠનળીની અંદર ખોરાકનું પાચન નથી થતું, પરંતુ એમાંથી માત્ર ખોરાક છે એ પસાર થાય છે. ત્યાર પછીનો ભાગ છે અન્નળી. હવે અન્નળી છે એ ઉરસ, અહીંયા કંઠનળી પૂરી થાય, બરાબર, એટલે ઉરસ પ્રદેશ, એટલે ઉરસ પ્રદેશ એટલે છાતીનો ભાગ, એ ભાગમાં પસાર થાય અને જઠરની અંદર ખુલે છે. બરાબર, અને અન્નળીનું કામ શું છે? તો કે ખોરાકને જઠર સુધી પહોંચાડવાનું કામ યાદ રાખવાનું છે. અન્નળીનું કાર્ય તો કે ખોરાકને જઠર સુધી પહોંચાડવાનું કાર્ય છે. હવે એની અંદર પણ ખોરાકનું પાચનની એક પણ પ્રક્રિયા નહીં થાય, માત્ર ખોરાકનું વહન કરે છે, એને જઠર સુધી પહોંચાડે છે. હવે આપણે જઠરની વાત કરીએ. જઠર છે ઇમ્પોર્ટન્ટ છે, કેમ કે અહીંયા પાચન થાય છે. બરાબર, જઠર છે એ પહેલાં તો આવેલું ક્યાં છે? તો કે ઉદર ગુહામાં. હવે જો અહીંયા એક શબ્દ એવો તો ઉરસ, ઉરસ એટલે છાતીનો ભાગ થાય, અને ઉદર એટલે નીચેનો પેટનો ભાગ થાય, એટલે જે પેટનો ભાગ છે ત્યાં, એમાં થોડુંક ડાબી બાજુ જઠર છે એ આવેલું છે. બરાબર, તમે આકૃતિમાં જુઓ તો તમને સહેજ ડાબી બાજુ હોય એવું લાગશે, તમે ટેક્સ્ટબુકમાં આકૃતિ જોજો. ત્યાર પછી આ જે જઠર છે એની અંદરની દિવાલમાં, એનું જે અંદરની દિવાલનું સ્તર છે એમાં ત્રણ ગ્રંથિઓ આવેલી છે, નલિકામય ગ્રંથિઓ છે. બરાબર, નળી જેવી ગ્રંથિઓ છે. અને એ ગ્રંથિઓ છે એ શું કામ કરે છે? તો કે જઠર રસનો સ્ત્રાવ કરે છે, અમુક પ્રકારના દ્રવ્યો છે એનું નિર્માણ કરે છે કે જેના લીધે ખોરાકનું પાચન થાય છે. અને એની પશ્ચ બાજુ એટલે જઠર જ્યાં પૂરું થાય ત્યાં પાછળના ભાગે એક વાલ્વ આવેલો છે, જેને કહેવાય છે ની જઠર વાલ્વ. બરાબર, જે સ્નાયુઓનો બનેલો હોય છે. હવે આ વાલ્વનું શું કામ? તો કે ખોરાકનું વહન છે એનું નિયંત્રણ કરે, એટલે કે જઠરમાંથી પછી ખોરાક ક્યાં જશે? તો કે નાના આંતરડામાં આવશે. તો એ નાના આંતરડામાં ક્યારે મોકલવો ક્યારે નહીં, બરાબર, એનું નિયંત્રણ છે એ આ બધું વાલ્વ કરે છે. અને એનું નામ શું છે? તો કે ની જઠર વાલ્વ. અને ક્યાં આવેલો છે? તો કે જઠરની પશ્ચ બાજુએ, એટલે કે જઠરના છેલ્લેના પાછળના ભાગે. બરાબર, હવે આપણે નાના આંતરડા વિશે અભ્યાસ કરીએ. તો નાનું આંતરડું છે એ પહેલાં તો પાચન માર્ગનો સૌથી લાંબો ભાગ છે, સૌથી મોટામાં મોટો તો ન કહી શકાય પરંતુ લાંબો. બરાબર, સૌથી લાંબો ભાગ છે. અને પુખ્ત વયના મનુષ્ય હોય, બરાબર, એની અંદર 6.5 મીટર જેટલી એની લંબાઈ હોય છે. પુખ્ત વયના એટલે 22-25 વર્ષના, બરાબર, યુવાન હોય એવા, એની અંદર કેટલા મીટરનું હોય? તો કે 6.5 મીટર લાંબુ હોય છે નાનું આંતરડું, પાચન માર્ગનો સૌથી લાંબો ભાગ છે. એટલે આમ સાંકડી નળી જેવો ભાગ છે પરંતુ લાંબો છે. હવે આ જે નાનું આંતરડું છે એમાં એની લંબાઈ છે એ બધા પ્રાણીઓની અંદર અલગ અલગ હોય છે. જે માંસાહારી પ્રાણીઓ હોય એની અંદર પણ એની લંબાઈ અલગ હોય છે, અને જે તૃણાહારી પ્રાણીઓ હોય અથવા તો આપણી જેવા વેજીટેરિયન હોય એની અંદર જે આંતરડું હોય એની લંબાઈ છે એ અલગ અલગ હોય છે. હવે આ જે તૃણાહારી પ્રાણીઓ છે એ ઘાસનો ઉપયોગ કરતા હોય છે ખોરાક તરીકે. બરાબર, હવે એ જે ઘાસ છે એની અંદર સેલ્યુલોઝ આવેલું હોય છે. હવે સેલ્યુલોઝ છે એનું પાચન થતાં ખૂબ વાર લાગે છે. બરાબર, એટલા માટે
જે પ્રાણીઓ છે એ ઘાસનો ઉપયોગ કરતા હોય, ગાય છે બરાબર, ગાય જેવા જે પ્રાણીઓ છે તો એના એની અંદર નાનું આંતરડું છે એ વધારે લાંબુ હોય છે. આપણામાં સામાન્ય રીતે કેટલું હોય છે તો કે 6.5 મીટર. તો આ જે તૃણાહારી પ્રાણીઓ છે, ગાય જેવા પ્રાણીઓ છે, એની અંદર એની લંબાઈ એનાથી પણ વધુ હોય છે, કેમ કે એને સેલ્યુલોઝનું પાચન થતાં વાર લાગે, બરાબર. ત્યાર પછી છે માંસાહારી પ્રાણીઓ. હવે માંસાહારી પ્રાણીઓ છે એમાં માંસ એ લોકો શું ખાતા હોય તો કે માંસનો ઉપયોગ કરતા હોય ખોરાક તરીકે. તો માંસનું પાચન છે એ ઝડપથી થઈ જાય એટલે એને વધુ લાંબા આંતર વધુ નાના વધુ છે એ લાંબા આંતરડાની જરૂર પડતી નથી. એટલે એનું જે નાનું આંતરડું હોય એ ટૂંકું હોય છે. લાંબુ કોનું હોય તો કે તૃણાહારી પ્રાણીઓનું, કેમ કે એને ઘાસમાં રહેલા સેલ્યુલોઝનું પાચન કરવાનું હોય છે એટલે એનું આંતરડું લાંબુ હોય છે. જ્યારે માંસાહારી પ્રાણીઓ છે એનું આંતરડું છે એનું નાનું આંતરડું ટૂંકું હોય છે, કેમ કે એ લોકો ખોરાક તરીકે માંસનો ઉપયોગ કરતા હોય, બરાબર. તો માંસનું પાચન થતાં ઓછી વાર લાગે એટલા માટે. હવે નાનું આંતરડું છે એ કુલ 3 ભાગમાં વહેંચાયેલું છે. એ પહેલો જે ભાગ છે એ પક્વાશય, વચ્ચેનો મધ્યાંત્ર અને સૌથી છેલ્લેનો ભાગ છે એને શેષાંત્ર કહેવાય. હવે પક્વાશય છે એ સૌથી શરૂઆતનો ભાગ કહેવાય, બરાબર. પછી વચ્ચેનો ભાગ છે એ મધ્યાંત્ર અને શેષાંત્ર એટલે જે સૌથી અંતિમ ભાગ છે, સૌથી છેલ્લેનો ભાગ છે નાના આંતરડાનો, એને કહેવાય શેષાંત્ર. હવે આ નાના આંતરડાની વાત પૂરી, હવે આપણે મોટા આંતરડા વિશે વાત કરીએ, બરાબર. વિદ્યાર્થી મિત્રો, આજે નાનું આંતરડું છે એમાં શેષાંત્રનો ભાગ છે એના વિશે થોડીક વધુ વાત કરીએ. તો શેષાંત્ર છે એની અંદરના ભાગમાં લાખોની સંખ્યામાં આંગળી જેવા પ્રવર્ધો જોવા મળે છે, બરાબર. આમ ગૂંચડા જેવું અંદર આંગળી જેવા લાંબા લાંબા પ્રવર્ધો જોવા મળે છે. એનું નામ છે રસાંકુરો. યાદ રાખજો, રસાંકુરો ક્યાં આવેલો હોય તો કે જે નાનું આંતરડું છે એનો સૌથી અંતિમ ભાગ, સૌથી છેડાનો ભાગ છે એને શેષાંત્ર કહેવાય અને એમાં આ રસાંકુરો જે આવેલા છે. હવે આ રસાંકુરો છે એનું કામ શું છે તો કે જે ખોરાકનું શોષણ થતું હોય એ, બરાબર, જે ખોરાકનું શોષણ થાય એના માટે સપાટીનો વિસ્તાર છે એ વધારે છે. વધારે વિસ્તાર હોય, બરાબર, વિસ્તાર મોટો હોય તો ઝડપથી શોષણ થાય અને વધુ શોષણ થાય એટલા માટે આવા આંગળી જેવા પ્રવર્ધો આવેલા છે, બરાબર. જો સીધી સપાટી હોય તો સપાટી છે એ નાની કહેવાય અને ઉપર એવા આંગળી જેવા પ્રવર્ધો હોય, આંગળી જેવા પ્રવર્ધો એટલે આ ટાઈપના કંઈક પ્રવર્ધો આમ જોવા મળે. જો આ સપાટી હોય, બરાબર, તો અંદર આવા ગૂંચળા આવા આંગળી જેવા પ્રવર્ધો જોવા મળે છે. આવા તો કેટલા બધા હોય અને એકદમ સૂક્ષ્મ હોય, એટલા બધા મોટા ન હોય. અને એવી જ રીતે આ સામેની દિવાલમાં તો તમે આ જે સીધો ભાગ છે એને તમે લંબાઈ એની એને લાંબો કરો અને આ જે આવા આંગળી જેવા પ્રવર્ધો છે એને તમે લાંબા કરો. તો કયો વિસ્તાર મોટો થાય તો કે આ વિસ્તાર મોટો થાય ને પ્રવર્ધોવાળો, એટલે વિસ્તારમાં છે ને તે વધારો કરે છે, બરાબર. અને આ જે શેષાંત્રનો ભાગ છે એ મોટા આંતરડામાં ખુલે છે. હવે આપણે મોટા આંતરડા વિશે વાત કરીએ. તો મોટું આંતરડું છે એ અપાચિત ખોરાકમાંથી ક્ષાર અને પાણીનું શોષણ કરે છે અને સામાન્ય રીતે એની લંબાઈ છે 1.5 મીટર જેટલી હોય છે. તમે ટેક્સ્ટ બુકમાં આપેલ નથી પણ હું એમને એમ કહું છું, બરાબર. એનું કાર્ય શું છે તો કે એની અંદર કોઈ પાચન ન થતું, પરંતુ જે પાચે એ નાના આંતરડામાં સંપૂર્ણ પાચન પૂર્ણ થઈ જાય છે, બરાબર. એટલે જે પચ્યા વગરનો ખોરાક બાકી હોય એ મોટા આંતરડામાં આવે છે અને એમાં રહેલા ક્ષાર અને પાણીનું શોષણ કરે છે. પછી છેલ્લે આવે છે મળાશય અને મળદ્વાર. મળાશય છે કોથળી જેવી રચના છે, એમાં શું થાય છે તો કે આ જે અપાચિત ખોરાક છે એમાંથી ક્ષાર અને પાણીનું શોષણ થઈ જાય છે એટલે એ જે બાકીનો કચરો હોય વધે એ અહીંયા આવે છે, બરાબર, અને એની અંદર સંગ્રહ થાય છે અને પછી મળદ્વાર દ્વારા નિકાલ પામે છે શરીરની બહાર. ઓકે, અહીંયા આપણું આખું પાચન તંત્ર છે એ પૂર્ણ થાય છે. હવે આપણે વાત કરવાની છે સહાયક પાચક ગ્રંથિઓની, જે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશું, બરાબર.